તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણીના સ્તર વધ્યા છે ત્યારે નદીમાં પાણી છોડાતા હવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે સેલવાસના ખાતે આવેલા લો પર પાણી વધી જતાં કારમાં સવાર પિતા પુત્ર તેમાં તણાયા પિતા પોતાના સાત વર્ષના બાળક સાથે બજાર તરફ જતા હતા દરમિયાન લો લેવર બ્રિજ પર અચાનક પાણીનું સ્તર વધી ગયું અને કાર તણાઈ ગઈ મોડી રાત સુધી એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા કરવામાં આવી હતી આપણે કહી દઈએ કે મધુબન ડેમ માંથી અચાનક પાણી છોડાતા આ ઘટના બની સ્થાનિકોએ પણ ભારે રોષ સાથે સવાલ કર્યો કે પાણી છોડાવું તો બ્રિજ કેમ બંધ ન કરાયો દુર્ઘટના બાદ બેરિકેડ્સ મુકાયા જોકે આ સમસ્યા તો વર્ષોથી યથાવત છે છતાં કોઈ જ કાયમી ઉકેલ આવ્યો નથી આસપાસના અનેક ગામના લોકો આ લો લેવલ બ્રિજનો ઉપયોગ કરે છે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે લોકોની માંગ છે કે ઊંચો બ્રિજ બનાવી દેવાય જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે આ ઘટના બાદ તો સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું છે પરંતુ કાર સાથે પિતા પુત્ર તણાયા હોવાની ઘટના છે અત્યારે તો આ કેસમાં તેમની શોધ પૂર થઈ રહી છે